या मानो वीर वासंगी तलहाणियों जिन आगेवन कहवाय एने आपणे याद करता है कवि के बाप देशी राग रागणी में याद करवा होय तो एनी गायू आवे अमारा रावळदेव नी शैली में बधाई माताजी नी वीर वासंगी नी एनी गायू आवे डाकमां अनी गाय थी याद कराय केवी रीते મારા વીરા પાલક માં તન પેલો પધરાવીશું પણ સડાવીશું અરે રે બોલી આયુ રે પેલા તમારા આયુ ધામણા ખેતલા જે હો ભલો ધરતી નો ભાર જીલું બાપ ये नाग ले लू लेवा धर ले लू लेवा ये नाग ले लू लेवा नाग ले लू लेवा मारो मणि धर ले વાડી ના વાસુંગી મારો ખેતન બાળો રાજા એ વાડી ના વાસુંગી તમે વાડી ના વાસુંગી મારી આઈ નો આગેવાન ભલો એ રોજા કોઈ ના રે નહીં એ રોજા કોઈ ના રે નહીં મારો ખેતર બાળો રાજા એ રોજો કોઈ મરે નહીં રોજો કોઈ નો રે નહીં મારો ખેતર બાળો રાજા મારો ખેતર બાળો રાજા જય હો માતાજી જય હો મારી ભગવતી જય હો મારી કાયા નું કરું જેદી કોડિયું જહો ભીલ કે મારી કાયા નું કરું કોડિયું અન મારા દેહ નું પૂરી દઉં મારી દિવેલ પણ મારે પુત્ર પુત્ર નથી જોગ માયા બે હું મર્યા પછી તારી સેવાઈ કોણ કરશે ચામુંડા આદુ હો ક્યાં કીધો તો મારવારની માલબા દેવકીજી નદીના કાંઠે વિઘાયકના વડલાની હેઠ આઠમનો દિવસ છે અને 535 ગોઠી મારી જોગમાયા આગળ બેઠા છે ને એટલું કીધું કે હે માં દેહ નો ઘરોહો નથી ફટકો વાગશે ને ફૂટી જાહે
प्रेमा वर्षो उया जाओ अनाठम ना दिवसे मारी जगदंबा जोगमाया मारी जंगवड़ ना पादर नी मालिबा मारी भगवती चामुंडा ना हरखनो हिलोळो आवी गयो खमा खमा ए मारा जहा જાજી ખમા બાપ કોણ બોલે છે કે તારા કુળ ભાગલાની ચામુંડા બોલું છું એમ કે આ માડી તને તો ખબર છે અને કદાચ તને ન ખબર હોય એવું કેમ બને પણ જો કાંઈ તને રેમની દ્રષ્ટિ આવી હોય હરખનો હિલોળો આવ્યો હોય તો બોલ બોલ મારી વિહા ભૂજાળી ચામુંડા બોલ મારી માતાજીને હરખનો હિલોળો આવ્યો દીદી તારા ઘેરથી ભાઈને બોલાય ગોઠી ભાઈ ઉભા થઈ અને બાયુના ટોળાની માલપા દેવલબાઈ બેઠા છે ભાઈ ન્યાઝને એટલું કીધું કે આઈ આપણા અમુક સમાજમાં વડીલ હોય એને આઈ કહેવાય 60-65 વર્ષ થઈ જાય એટલે એને આઈ કહેવાય અમુક માં કે કીધું કે આઈ ઊભા થાવ દેવલભાઈ લાકડીનો ટેકો લઈ અને ઊભા થઈને એટલું કીધું કે ભાઈ કામ છે ચાલો આજ આપણી કુળદેવી ચામુંડાના હરખનો હિલોળો આવી ગયો છે માં બોલાવે પોતાની 75 વર્ષની ઉંમર છે પાપણીઓ પરદળી માથે ભીડી વરણા વાળ આવી ગયા છો હાથમાં લાકડીનો ટેકો લઈ અને ધીમે 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 મારી જોગ માયાના વિઘા એકના વડલાની હેઠ જ્યાં આવે ત્યાં તો મારી જગદંબાનો ઓતરણ આવ્યો છે ભાઈ આવી આવ્યો છો માગો માગો ઈ નો કરી દવતો મન સાવંડ દેવ તાજે મુ કોઈ કરે માગો બા કહો માડી શું માગું તારી દયા છે સુખ અને સંપત્તિ બધું છે કે ખોળો પાછળ બાપ હે ખોળો પાછળ અરે મા મન બાળક થાશે નહીં તારી વાત રહેશે માડી મન બાળક નહીં થાયો આવા કંઈક ઝારના દાણા તમે આપો છો એવા કંઈક દાણા ખોટા કર્યા છે કંઈક દેવ દેવીઓ તમારા પાલક મેં ખોટા કર્યા છે કંઈક ભુવા ભગતને ખોટા પાડ્યા છે મન બાળક નથી થયું માં મારી 75 વર્ષની તો હવે ઉંમર થઈ ગઈ છો અરે મારી દીકરી આ જો ખોળો પાથર અને કદાચ જાતો વશ થઈ જાતો વશ નો રાખી દઉં ને તો હું ઝંગવડના પાદરની માલપા વિઘા એકના વડલાની હેઠ તારી કુળ ભાગલાની ચામુંડા નો કહેવાય મારી માતાજી બોલી ને બીજું બોલે નહીં એના ભાખેલા મારી જોગ માયા જ ભોઈ પડે સુખ જાય સુખ નો ભાઈઓ જાય પણ મારી ભગવતી નું વેણ ન જાય ખોળો પાછળ બાપ દેવલભાઈ જે આમ કરી આમ ખોળો પાછળ જાહેર ના 5 દાણા આપ્યા કાલે
हवार मा नाई धोई कवली गाय नु दूध नु टीपू थेली नी मालपा लई अन सूरज नारायण नी साक्षीए दाणा गळी जा नौ महीना अन तेर दिन नो समय थाय ने तो तारा घेर दूध ना फीण जेवो दीकरो थाय एम जाणजे के तारी कुल भागला नी चामुंडा बोली दी 75 वर्ष नी उमर है ओ भाई પણ મારી હામો શ્રદ્ધા અને વિશ્વાસ રાખ હું દુનિયામાં માં બીજું બોલીને બોલું નહીં અને કવિ લખે અમારા ભીમભાઈ હંગાળ શું કે બાપ શ્રદ્ધા ને વિશ્વાસ હશે તો ભાવને જો એ ભક્તિ હશે તો માં ચામુંડા વારે આવશે મારી હમ શ્રદ્ધા રાખે તો દૂધના ફીણ જેવો દીકરો દઉં તું સંગવડના પાદરે વાળી ભગવતી ચામુંડા મો બાપ આમાં બોલી ને બીજું બોલે નહીં એના ભાખેલા ભય ન પડે અને આજ હાજર અમર એની વાતો પડી હોય ભાઈ પણ 75 વર્ષની ઉંમરે માતાજી દીકરો આપે એની લજિયા રાખી દે જાતો વૈશ રાખી દે હા અન કવિ લખે બાપ અમારે ભીમભાઈ હંગાળ શું કે જય જય ચામુંડા માત લજિયા એક દિયાનો સમય હતો બાપ જય જય ચામુંડા માત લજિયા